आजे आपणे नामाना मूळ तत्वो अगाउ लेक्चरमां आपणे भाग एकनुं पहेलो चेप्टर छे पूरुं कर्युं हतुं। हवे आजे आपणे एमां भाग बे એકાઉન્ટ પાર્ટ ટુ એની શરૂઆત કરીશું। એમાં ભાગ બેમાં પ્રકરણ પાંચ હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ ભાગ બે છે એમાં તમારે પાંચમું ચેપ્ટર છે આ કે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ કુલ ગુણ આઠ છે તમારાના। આઠ માર્કમાં વિભાગ એ MCQ બે હશે આ ચેપ્ટરમાંથી। વિભાગ બીમાં એક બે વાક્યમાં એ પણ બે હશે અને વિભાગ ડીમાં છે ને ચાર માર્કનો દાખલો। આ ચેપ્ટર કુલ તમારે આઠ ગુણનું છે એમાં બે MCQ આવશે, એક એક વાક્યમાં બે, ચાર માર્ક્સનો દાખલો। અને ચાર માર્ક્સનો તમારે જે દાખલા હશે ને બે દાખલા હશે, એક ઓપ્શનમાં આપેલો હશે, એમાંથી કોઈ પણ એક દાખલો ગણવાનો। હવેની થિયરી સમજાવતા પહેલાં આ ચેપ્ટર સંપૂર્ણપણે સૂત્ર ઉપર જ આધારિત છે અને થિયરીમાં જો તમારે એકેય મોટા પ્રશ્ન નહીં આવે એમાં કે ત્રણ માર્ક્સની અંદર કેમ આવે ને બે MCQ હશે અને બે એક એક વાક્યમાં અને ચેપ્ટર સંપૂર્ણપણે સૂત્ર ઉપર જ આધારિત છે। એના જે મુખ્ય ચાર પ્રકારના અલગ અલગ સૂત્ર આવે છે એમાં પેટા વિભાગ છે એના ઉપર જ સંપૂર્ણપણે આધારિત છે આ। એટલે આમ નોંધ ખાતા કંઈ જ નહીં, કોઈ ખાતા બનાવવાના નથી, કોઈ આમ નોંધ લખવાની નથી, સૂત્ર આપણે યાદ રાખવાના। એટલે સૂત્ર આવડે એટલે તમને આવડે, 1500 સૂત્ર છે તમારે એમાં, એમાં અમુક તો એકદમ ઇઝી જ સૂત્ર છે, બે દાખલા આવે, એક ઓપ્શનમાં હશે, બેમાંથી એક દાખલો ગણવાનો। હવે જો હિસાબી ગુણોત્તરો તો પહેલાંની વ્યાખ્યા અને જો બીજો ભાગ છે તમારે સંપૂર્ણપણે કંપનીને લગતો બીજો ભાગ છે કે જેમાં જેટલા ટોપિક્સ છે ને બધા આપણે કંપનીનો એકાઉન્ટમાં અભ્યાસ કરવાનો છે। પહેલો ભાગ હતો એ સંપૂર્ણપણે ભાગીદારીને લગતો હતો, બીજો ભાગ છે કંપની સ્વરૂપ કે જે તમે તમારે SPમાં આવી ગયું હતું 11મા ધોરણમાં કે કંપનીનો ઉદ્ભવ, એનો વિકાસ, કંપનીની સ્થાપના વિધિ, ખાનગી કંપની, જાહેર કંપની, આ બધી જ વિગતો તમારા કંપની અંગેની 11મા ધોરણમાં SPમાં આવી ગઈ હતી। એટલે બીજો ભાગ આને જેટલા ચેપ્ટર છે ને 6 ચેપ્ટર છે બીજા ભાગમાં સંપૂર્ણપણે બધા કંપનીને લગતા કે આ બધાનો ઉપયોગ છે ને કંપનીમાં થાય છે। તો જો આપણે જે ચેપ્ટર છે ને હિસાબી ગુણોત્તરો અને એનું વિશ્લેષણ, તો હિસાબી ગુણોત્તરો એટલે શું એ કહેતા પહેલાં ગુણોત્તર કોને કહેવાય એની વ્યાખ્યા, તો જો બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ, કંપનીની અંદર કોઈ પણ બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય એને ગુણોત્તર કહેવામાં આવે છે। કંપની સ્વરૂપમાં આપણે જોઈએ તો કોઈ પણ બે બાબતના જે હિસાબી આંકડાઓ છે, ઉદાહરણ આપું તમને કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ કે જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય એને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। તમને એક વાક્યમાં પૂછીએ કે ગુણોત્તર એટલે શું, તો કંપની સ્વરૂપની અંદર
कोई पण बे हिसाबी आंकड़ाओ वच्चेनो संबंध जे गाणितिक रीते दर्शावेल होय एने गुणोत्तर तरीके ओळखवामां आवे छे। ए जो कंपनी स्वरूप में आपणे मारे खास ध्यान में राखवानुं ने तमने अगाउ कीधेलो ज हतो के कंपनी स्वरूप में जे हिसाबो तैयार थाय ने एमां बे वर्षनी माहिती दर्शावामां आवे। એમાં જે હિસાબો આવે નફા નુકસાન ખાતું જે પાકું સરવૈયું હિસાબી ગુણોત્તરો આપણે એના રોકડ ભરવા પત્રક ને બધું જે આવશે નાણાકીય પત્રકો એની અંદર બે વર્ષની માહિતી છે દર્શાવેલી હોય, એક ચાલુ વર્ષની અને એક અગાઉના વર્ષની। એટલે તમને જે વ્યાખ્યા કીધું બે હિસાબી આંકડા વચ્ચેનો સંબંધ કે જે ગાણિતિક રીતે દર્શાવેલો અને શું કહે છે ગુણોત્તર, જો ઉદાહરણ કહું માની લો અત્યારે તમને અગાઉ કીધું તો કંપનીમાં જે હિસાબો તૈયાર થાય 1 એપ્રિલે શરૂ થાય અને 31 માર્ચે પૂરા થતા હોય, તો અહીંયા 31/3/2020 એ ચાલુ વર્ષ ને અગાઉનું વર્ષ, એ અત્યારે જે કંપનીનું હિસાબી વર્ષ ચાલુ છે ને 2020-21 કહેવાય। તો અત્યારે જે અગાઉ વર્ષ પૂરું થયું ને ચાલુ વર્ષ એ કહ્યું 31/3/20, એની અગાઉનું વર્ષ કહ્યું 31/3/19। એ તમને કીધું કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય એને ગુણોત્તર કહેવામાં આવે છે। માની લો હમણે તમને ઉદાહરણ આપ્યું એમાં નફો, જો કોઈ પણ કંપનીની અંદર ખરીદી હોય વેચાણ હોય ની શેર મૂડી હોય દેવા હોય મિલકતો હોય તમામ બાબતો છે ને હિસાબોમાં 2 વર્ષની માહિતી જોઈએ, આટલું યાદ રાખવાનું તમારે। પછી આપણે એમાં કંપનીના વાર્ષિક હિસાબો આવશે, 2 વર્ષની તમને માહિતી આપેલી હોય, માની લો નફો 2019 50 લાખ છે અને 2020 75 લાખ છે, ચોખ્ખો નફો કે જેને નેટ પ્રોફિટ કહેવાય કે ધંધાકીય એકમ એટલે કે કંપનીની અંદર તમામ પ્રકારના ખર્ચા અને કરવેરા બાદ કર્યા પછીનો જે નફો છે ને એને ચોખ્ખો નફો એટલે નેટ પ્રોફિટ કહેવામાં આવે છે। તો જો તમને વ્યાખ્યામાં જે કીધું કે બે હિસાબી આંકડા થયા એમની વચ્ચેનો સંબંધ કે જે ગાણિતિક એટલે જોઈએ આંકડામાં દર્શાવેલો હોય કે જેને એને અલગ અલગ સ્વરૂપો કીધા ને ગાણિતિક સ્વરૂપે રજૂ કરી શકાય એને ગુણોત્તર કહેવામાં આવે છે, અને આ ગુણોત્તરોનો કંપનીમાં જે કંપનીના હિસાબોમાં ઉપયોગ કરવામાં આવે છે એને હિસાબી ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। આ ગુણોત્તરો છે કંપની એના હિસાબોની અંદર ઉપયોગ કરે છે એને હિસાબી ગુણોત્તર કહેવાય, કેમ કે દરેક ધંધાકીય એકમ હોય પછી વ્યક્તિક માલિકીનું હોય ભાગીદારી પેઢીનું હોય કે કંપની સ્વરૂપ હોય એના હિસાબો ઉપરથી ઘણી બધી બાબતો અંગેનું આયોજન કરતું હોય છે, જેમ કે ચાલુ વર્ષ દરમિયાન કેટલો નફો થયો, આવકમાં કેટલી વધઘટ થઈ, ખર્ચમાં કેટલો વધારો ઘટાડો થયો, દેવાની અંદર કેટલી વધઘટ થઈ, મિલકતમાં કેટલી વધઘટ થઈ, શેરમૂડીમાં વધઘટ, આ બધી બાબતો છે એ હિસાબી ગુણોત્તર ઉપરથી મળે છે અને એનો કંપની એ બધી બાબતોનો હિસાબી ગુણોત્તરમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ જે આંકડા દર્શાવેલા છે ટૂંકમાં હિસાબી ગુણોત્તરો એટલે શું કે જેમાં આંકડાઓની જ માયાજાળ હોય કે આંકડાઓ તમને દર્શાવેલો એના ઉપરથી ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં નફામાં કેટલી વધઘટ થઈ
અને જો વધારો થયો હોય તો કયા પ્રકારના ખર્ચ ઘટવાથી ને આવક વધવાથી નફો વધેલો છે, અને કદાચ જો નફામાં ઘટાડો થયો અગાઉના વર્ષની સરખામણીએ તો તરત જ ધંધાકીય એકમો એટલે કે કંપનીમાં જે સંચાલન વિભાગ હોય કે એકાઉન્ટ વિભાગ જે હોય ને તરત જ એમાં કે કયા ખર્ચની અંદર વધારો થયો છે અને કયા આવકમાં ઘટાડો થયો એટલે નફો ઘટેલો બધા કારણો છે ને આના ઉપરથી જ રજૂ કરવામાં આવે. ટૂંકમાં હિસાબી ગુણોત્તરનો ઉપયોગ છે એ ઇક્વિટી શેરહોલ્ડરો, પ્રેફરન્સ શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, જાહેર જનતાને, સરકારને, નાણાકીય સંસ્થાઓને, ધિરાણ આપતી સંસ્થાઓ, આવકવેરાના હેતુ માટે, આ બધા હેતુ માટે આ હિસાબી ગુણોત્તરોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ તમને જે વ્યાખ્યા છે એનું ઉદાહરણ આપેલું છે કે બે હિસાબી આંકડા વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય એને ગુણોત્તર કહેવામાં આવે છે, અને આ ગુણોત્તરોને હિસાબમાં રજૂ કરવામાં આવે એને હિસાબી ગુણોત્તર કહે છે. એ ગુણોત્તર જે છે એ જો મેં તમને સમજાયું હોય નાણાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. ગુણોત્તર છે ધંધાકીય એકમની જે નાણાકીય માહિતી હોય, નાણાકીય માહિતીમાં તમામ બાબત આવી જતી હોય. ઇક્વિટી શેર મૂડી તમને કીધું, એ પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, સંસ્થાકીય લોન હોય, લેણદારો હોય, મિલકતો, લેણા, આ બધી બાબતો છે ને એ નાણાકીય સ્વરૂપે દર્શાવેલા. ગુણોત્તર છે એ નાણાકીય માહિતીને કેવો સંક્ષિપ્ત રીતે રજૂ કરે છે, અને ધંધાકીય એકમની કામગીરીના ગુણાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. જે હમણાં જ કીધું કે ગુણોત્તર છે એ ધંધામાં જેટલી પણ નાણાકીય માહિતી હોય ને એને સંક્ષિપ્તમાં એટલે ટૂંકાણ સ્વરૂપે રજૂ કરે છે, અને ધંધાકીય એકમની જે કામગીરી છે એના ગુણાત્મક નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હિસાબી ગુણોત્તરો છે એ ધંધાકીય એકમની જે નાણાકીય માહિતી હોય, તમને હમણાં અગાઉ મેં કીધી તમામ પ્રકારની નાણાકીય માહિતી હોય ને એને સંક્ષિપ્તમાં એટલે ટૂંકાણમાં રજૂ કરે છે, અને ધંધાકીય એકમની કામગીરીને લગતા તમામ પ્રકારના ગુણાત્મક નિર્ણયો લેવામાં એ મદદરૂપ થાય છે. એ નાણાકીય પત્રકો હિસાબી આંકડાઓ દર્શાવે છે. જો આપણે કંપનીની અંદર તમને હમણાં જ કીધું બીજો ભાગ સંપૂર્ણપણે કંપનીને લગતો જ છે, અને નાણાકીય પત્રકોની અંદર મુખ્યત્વે નફા નુકસાન ખાતું, પાકું સરવાયું, રોકડ પ્રવાહ પત્રક, પરિવર્તનશીલ અંદાજપત્ર, સ્થિર અંદાજપત્ર, બધા અલગ અલગ પત્રકોનો ઉપયોગ થાય છે. એમાં આપણે આ ભાગમાં છે ને મુખ્ય ત્રણ પત્રકો આવશે. કંપનીના જે નાણાકીય પત્રકો છે એની અંદર નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું, અને આ પાંચમા પછી પ્રકરણ છ છે રોકડ પ્રવાહ પત્રક. એટલે આ નાણાકીય પત્રકો છે ને હિસાબી આંકડા દર્શાવે. કોઈ પણ નાણાકીય પત્રકો હોય ને હિસાબી આંકડા દર્શાવે. પહેલા ભાગની અંદર આપણે જે અલગ અલગ ચેપ્ટર લીધેલા હતા, પહેલો ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, પાઘડીનું મૂલ્યાંકન, પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ, આ પાંચ ચેપ્ટર એમાં આપણે પૂરા કર્યા હતા. એમાં જે નાણાકીય પત્રકો હોય એ બધા નાણાકીય પત્રક એ ધંધાના હિસાબી આંકડા દર્શાવે છે. હવે ધંધાકીય એકમ એટલે કંપનીની અંદર જે ગુણોત્તરો તૈયાર કરવામાં આવે છે એની રજૂઆત અલગ અલગ સ્વરૂપે થાય છે. જો હિસાબી ગુણોત્તરોની રજૂઆત વિવિધ સ્વરૂપમાં કરી શકાય છે, અને એ સ્વરૂપ નીચે મુજબ જણાવી શકાય. એટલે કંપની સ્વરૂપમાં જે હિસાબી ગુણોત્તરો રજૂ થાય છે, તમને કીધું કે દરેક કંપની માટે આ ગુણોત્તરો છે ને ખૂબ જ મહત્ત્વના છે, અને એ ઘણા બધા પક્ષકારોને ઉપયોગી પણ છે. એટલે આપણે જોઈએ કે જેમ એક સિક્કાની બે બાજુઓ હોય
એમ કોઈ પણ બાબત હોય ને એના અમુક ફાયદા હોય તો અમુક મર્યાદાઓ તો એની હોય જ, એમ હિસાબો છે એની પણ અમુક મર્યાદા છે. કેમ કે હિસાબ છેવટે કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવતા હોય છે અને એ વ્યક્તિ હોય એ કોમ્પ્યુટરને જે મુજબ સૂચના આપે ને એ મુજબ કોમ્પ્યુટર ગણતરી કરતું હોય છે, એટલે એની અમુક મર્યાદાઓ પણ જોવા મળે છે. અને કંપની સ્વરૂપની અંદર હિસાબી ગુણોત્તરો છે ને અલગ અલગ સ્વરૂપે રજૂ કરી શકાય છે અને વિવિધ સ્વરૂપો છે ને આ મુજબ. આપણે આમાં જે દાખલા આવશે ને એમાં હિસાબી આંકડાઓ કે ગુણોત્તરો હશે ને આ પાંચ સ્વરૂપે રજૂ થાય છે. પહેલું જો પ્રમાણ સ્વરૂપે, તો આ સ્વરૂપમાં બે ઘટકો વચ્ચેના એટલે બે બાબત આપેલી, ટૂંકમાં તમને હમણાં જ કીધું છે ને વ્યાખ્યામાં આવ્યું કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ, એટલે કે આ સ્વરૂપમાં બે ઘટકો આપેલા હોય એમની વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને એનું પ્રમાણ શોધવામાં આવે છે. તો પ્રમાણ સ્વરૂપે જે ગુણોત્તરો રજૂ થાય છે એમાં કોઈ પણ બે ઘટક હોય એ બંને ઘટકો વચ્ચે જે સંબંધ રહેલો હોય એના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં મૂકીને એનું પ્રમાણ શોધવામાં આવે છે. જો તમને ઉદાહરણ તરીકે કહું આ બે ઘટક થયા, પેલું એક રકમ અંશમાં બીજી રકમ છેદમાં, 100,000 છેદમાં 50,000 ગણતરી કરો એટલે 2 આવે અને ભાગાકાર કરીને જે સંખ્યા આવે ને એના પછી એક જ મૂકવાનો. આપણે તમને કહેશું જે ગુણોત્તરો આવશે એમાં અમુક ગુણોત્તરો છે ને એ પ્રમાણ સ્વરૂપે હશે, પાંચ સ્વરૂપમાંથી હશે, અમુક ટકાવારી સ્વરૂપે, અમુક સમયના સ્વરૂપે હોય, અમુક દિવસ અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે. કયા ગુણોત્તરમાં કયું સ્વરૂપ લેવું ને આપણે સૂત્રમાં તમને કહીશ ને એની તમને નોંધે લખાવી દઈશ. એટલે આ જો પહેલું પ્રમાણ સ્વરૂપ છે એમાં બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને એનું પ્રમાણ શોધવામાં આવે. જેમ કે જો 100,000 ભાગ્યા 50,000 એટલે 2, અને એક વસ્તુ યાદ રાખવાનું આમાં છે ને પ્રવાહી ગુણોત્તરનો ઉપયોગ થાય, કે જેમાં આપણે ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર છે ને એની માહિતી આવશે. એટલે એમાં ગણતરી કરો તમે, રકમ આ રીતના જોઈએ અંશને છેદ ભાગાકાર કરીને જે જવાબ આવે ને જેમ પછી એક જ મૂકવાનો, અથવા તમે આમાંય મૂકી શકો આમ ન મૂકવું હોય પણ આપણે જેમમાં દર્શાવવાનું. માની લો ભાગાકાર કરતાં 1.5 આવેલા હોય તો 1.5 × 1 એટલે એવું દર્શાવ્યું છે કે 1 રૂપિયાના દેવા સામે પેઢી પાસે 1.5 રૂપિયાની મિલકત છે. મેં બે ઉદાહરણ લખ્યા, રૂપિયાનું દેવું ને 2 રૂપિયાની મિલકત, અહીંયા રૂપિયાનું દેવું અને 3 રૂપિયાની મિલકત છે. આ પહેલું સ્વરૂપ, એમાં બે ઘટકો વચ્ચેના સંબંધના સ્વરૂપમાં એક રકમ અંશમાં અને એક છેદમાં દર્શાવીને પ્રમાણનું સ્વરૂપનું પ્રમાણ મેળવવામાં આવે છે, એ પ્રમાણ સ્વરૂપ એ પહેલું સ્વરૂપ. બીજું ટકાવારી સ્વરૂપ, તો આ સ્વરૂપમાં બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં, ઉપરની જેમ જ મોટા ભાગે બધામાં એમ જ હશે કે આ સ્વરૂપમાં ત્યાં ઘટકો છે ને અંગો બંને એક જ, બે અંગ વચ્ચેના સંબંધના સ્વરૂપમાં કે આધાર એક રકમ છેદમાં અને એક અંશમાં દર્શાવીને પણ આમાં શું શોધવાની એમની ટકાવારી શોધવામાં આવે છે. જો ઉપરની જેમ જ છે કે આ સ્વરૂપમાં બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ છેદમાં અને એક રકમ અંશમાં અથવા એમ અંશમાં અને છેદમાં બેમાંથી ગમે એ રીતે દર્શાવીને એની ટકાવારી શોધવામાં આવે છે. ઉદાહરણ આપ્યું મેં 25%, 30% દાખલા તરીકે જો આ મુજબ, અને આમાં મુખ્યત્વે કાચા નફાનો ગુણોત્તર છે
ચોખા નફાનો ગુણોત્તર છે, ધંધાકીય એકમમાં કાચો નફો ચોખ્ખો નફો છે ને હંમેશા ટકાવારી સ્વરૂપે રજૂ છે. તમને આમ દર્શાવેલું હોય 50,000 છેદમાં 100,000 × 100, તમારે એટલું યાદ રાખવાનું. ટકાવારી હોય ને એટલે ગુણ્યા 100 આવે, ગણતરી કરો 50% આવે. એટલે બીજું એનું સ્વરૂપ કયું? ટકાવારી સ્વરૂપે. સૂત્ર તમારા કાચા નફો આવે ને એના ગુણોત્તરનું સૂત્ર છે કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો 50,000, ચોખ્ખું વેચાણ 100,000 × 100 એટલે 50%. આ ગુણોત્તરનું બીજું સ્વરૂપ એ ટકાવારી સ્વરૂપે રજૂ થાય છે. એટલે આ સ્વરૂપમાં પણ બે ઘટકો કે બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને એની ટકાવારી શોધવામાં આવે છે. ત્રીજું સમયના સ્વરૂપ, એમાં પણ ઉપરની જેમ જ આ સ્વરૂપમાં પણ પ્રમાણના સ્વરૂપમાંની જેમ ઉપર જે હતું એ જ રીતે. એટલે એમાં શું ટૂંકમાં મેં લખ્યું છે કે આ સ્વરૂપમાં પણ બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવવામાં આવે છે, પણ એનો જે અર્થઘટન છે ને સમયના સ્વરૂપે થાય છે. જો લખેલું છે પ્રમાણમાં જે રીતના દર્શાવતા હતા એ મુજબ છે કે આ સ્વરૂપમાં પણ પ્રમાણમાં દર્શાવાતા સ્વરૂપની જેમ રકમ દર્શાવાય છે, પણ એ સમયના સ્વરૂપેનો જે જવાબ આવે ને એ સમયના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એમાં આવશે સ્ટોક ગુણોત્તર, કાર્યશીલ મૂડીનો ઉથલો કે અમુક ગુણોત્તર આવશે. એમાં માની લો તમને ઉદાહરણ દર્શાવું, એક એમાં સ્ટોક ગુણોત્તરનું છે ને સૂત્ર એવું આવે છે, વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક 30,000 ભાગ્યા 5,000 કરો ને એટલે 6 આવે. આ 6ની અંદર તમે વાર કે વખત બેમાંથી ગમે તે લખી શકો છો. મેં 2 ઓબ્લિક કરીને લખેલું છે, 3 વાર અથવા 3 વખત, 5 વાર અથવા 5 વખત. એટલે કે ધંધાકીય એકમમાં જે વસ્તુનું વેચાણ થતું હોય છે, માની લો મહિનામાં, અઠવાડિયામાં, 15 દિવસે કે વર્ષમાં કેટલી વખત સ્ટોકનું વેચાણ થાય છે, આપણે એમ કહીએ કે વેપારીએ દિવસ દરમિયાન 5 વખત સ્ટોકનું વેચાણ કરેલું છે, તો અહીંયા 5 વખત, 6 વખત, તો એ 6 વખત. એટલે ત્રીજું સ્વરૂપ કયું થયું? સમયનું. એમાં પણ પ્રમાણના સ્વરૂપની જેમ જ એક રકમ અંશમાં અને છેદમાં દર્શાવીને એની ગણતરી થાય છે, પણ એમાં એનું જે અર્થઘટન થાય ને સમયના સ્વરૂપે થાય છે. ત્રીજું સ્વરૂપ અપૂર્ણાંક સ્વરૂપે. ઘણી વખત ધંધાકીય એકમના એક અંગનું પ્રમાણ અન્ય અંગ સાથે કેટલું છે જાણવા સ્વરૂપે ઉપયોગી છે. જો એ દાખલામાં આપણે નહીં આવે, ખાલી સમજૂતી આવે છે, સૂત્રમાં ક્યાંય નથી આવતું. આ અપૂર્ણાંક સ્વરૂપે એમ કે ધંધાકીય એકમમાં જેને ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે, એમાં ઘણા બધા ઘટકો કે ઘણા બધા અંગો હોય, તો એક અંગનું પ્રમાણ અન્ય અંગ સાથે કેટલું છે જાણવા સ્વરૂપનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તમને એમ લખેલું હોય કે ધંધાકીય એકમની બિનચાલુ મિલકતો શેર મૂડીના 2/5 ભાગ જેટલી છે, તો જો એ 2/5 કે 3/5 આ જે ભાગ થયો એના અપૂર્ણાંક કહેવાય. દાખલામાં તમને નોંધ આપેલી હોય, બિનચાલુ મિલકત જાણવી હોય તો લખેલું હોય કે શેર મૂડીનો જે 3/5 ભાગ છે, માની લો ધંધાકીય એકમમાં શેર મૂડી 10 લાખ હોય, એનો આપણે 3/5 ભાગ બિનચાલુ મિલકત હોય એટલે 10 લાખ × 3/5 6 લાખ આવે. એટલે કંપની સ્વરૂપની અંદર ઘણી વખત જે ઘટકો હોય
એ ઘટકનું પ્રમાણ છે ને બીજા ઘટક સાથે સંકળાયેલું હોય, રકમ ન આપેલી પણ લખેલું હોય, તો એવું લખેલું હોય કે દેવા છે એની મિલકતના એક પંચમાંશ ભાગ જેટલા છે, લેણદાર દેવાદારના બે દશાંશ ભાગ જેટલા છે, તો એ કયું સ્વરૂપ થયું? અપૂર્ણાંક. પણ જો એકય દાખલામાં આપણે જો આ ત્રણ સ્વરૂપ તો આવશે જ, પ્રમાણ, ટકાવારી, સમય અને છેલ્લો. ટૂંકમાં અપૂર્ણાંક સ્વરૂપ એટલે શું કે એક અંગ સાથે બીજા અંગનું પ્રમાણ કેટલું છે, અંગ એટલે કે ઘટક, એ જાણવા સ્વરૂપનો ઉપયોગ થાય છે. પાંચમું, દિવસો અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે. તો હિસાબી પદ્ધતિ કે નાણાકીય પદ્ધતિ આ બધું એક જ, કે હિસાબી પદ્ધતિમાં અમુક પ્રકારના ગુણોત્તરોમાં સમયગાળાની ગણતરી થાય છે. ધંધાકીય એકમમાં આપણે જોઈએ એટલે કંપની સ્વરૂપમાં એના જે હિસાબો લખવામાં આવતા હોય છે, હિસાબી પદ્ધતિમાં અમુક ગુણોત્તર એવા હોય છે કે એમાં સમયગાળાની ગણતરી કરવી પડે, અને એ ગણતરી રહીને દિવસ અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે હોય. સામાન્ય રીતે એનું તમને સરળ ઉદાહરણ કહી દઉં અને બધા લોકો એનાથી પરિચિત જ હોય, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એમાં ઉધાર વ્યવહાર થતા જ હોય, અને ઉધાર વ્યવહાર વિના ધંધો શક્ય જ નથી. દાખલા તરીકે કોઈ વેપારી હોય, એણે કોઈ વ્યક્તિને 50,000 ઉધાર માર વેચેલો હોય, એટલે ઉધાર વેચાણ કરે ને, એટલે વેપારી એ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના થઈ ઉઘરાણી કહેવાય. શું કહેવાય? જે મેં લખેલું છે કે ઉઘરાણીનો સમયગાળો. માની લો તમને જો ઉદાહરણ આપું, એ છે ને વેપારી છે અને બીને માલ વેચ્યો હોય, તો બી છે ને દેવાદાર, ઉધાર માલ વેચ્યો હોય, અને તમને 11મામાં કીધું હતું કે ઉધાર વ્યવહારમાં જ દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. વેપારી એટલે કે લેણદાર, માની લો બી નામની વ્યક્તિને 50,000 માલ ઉધાર વેચ્યો, એટલે વેપારીએ બી, વેપારી એટલે એ નામની વ્યક્તિએ બી પાસે 50,000 લેવાના થાય, એટલે તરત જ એને એમ કે કેટલા સમયમાં તમે રૂપિયા આપશો, એ આપણી ઉઘરાણી. બોલો કે 1 મહિનો, 2 મહિના, 15 દિવસમાં, 1 અઠવાડિયામાં, 2 અઠવાડિયામાં, આ બધું ટૂંકમાં આવે ને. મહિના જો દિવસ લખેલું હોય તમને કે 20 દિવસમાં રૂપિયા ચૂકવી જ દઈશ, તો દિવસ સ્વરૂપે, 2 અઠવાડિયે તો અઠવાડિયા, મહિના તો 1 મહિના કે 2 મહિનામાં ચૂકવી જ દઈશ. આ ગુણોત્તરમાં છે ને સમયગાળાની ગણતરી. ઉઘરાણી કોઈ વ્યક્તિને આપણે તમને કીધું એમ કે વેપારીએ કે ઉત્પાદક હોય, જો વેપારી છે, ઉત્પાદક છે ને એ જથ્થાબંધ વેપારીને માલનું વેચાણ કરતો હોય, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી, છૂટક વેપારી છે એ ગ્રાહકોને, એટલે વેપારીએ એની પાસે રૂપિયા લેવાના થતા હોય, એટલે તરત એને ઉઘરાણી કરવાની હોય, એનો સમયગાળો દરેક વ્યક્તિ આપેલો હોય ને, એટલે તરત જ વેપારી એમને ફોન દ્વારા કે કોઈ માણસ મોકલીને એને ઉઘરાણી કરે કે રૂપિયા તમે ક્યારે આપશો, એ રીતે ચૂકવણી ન કરો. તો માની લો આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, એમ કે જો વ્યક્તિ એ માટે ઉઘરાણી કહેવાય અને બી માટે છે ને ચૂકવણી થઈ, એણે 1 મહિનાનો જે ગાળો આપેલો હોય એટલે એ રકમ આપણે છે ને 1 મહિનામાં ચૂકવવાની છે. અને ખાસ કરીને આમાં મુખ્ય છે ને 2 ગુણોત્તર આવશે, આના ઉપરથી જ દેવાદાર ગુણોત્તર અને લેણદારનો ગુણોત્તર. દેવાદાર એટલે ગ્રાહક, લેણદાર એટલે વેપારી, એટલે આ ગુણોત્તરોની કંપની સ્વરૂપમાં હિસાબી ગુણોત્તરની રજૂઆત છે ને અલગ અલગ સ્વરૂપે થાય છે, અને વિવિધ સ્વરૂપો એના મુખ્ય છે આ મુજબ. અને આમાં આપણે જે સૂત્ર આવશે ને એમાં 4નો જ ઉપયોગ, છેલ્લે જે જવાબ લખીને આપણે દર્શાવવાનું આવે કે આ પ્રમાણ સ્વરૂપે હોય, ટકાવારી સ્વરૂપે, સમય સ્વરૂપે, કે સમયગાળા એટલે દિવસ અઠવાડિયા કે મહિના સ્વરૂપે. અને એ તમને હું નોંધ લખાઈ દઈશ કે દાખલા આપણે ગણતા હોઈએ
કે કયા ગુણોત્તરની અંદર આપણે આ જેમ લખવાના, કયા ગુણોત્તરમાં ટકાવારી લખવાની, જો બીજામાં લખ્યું એમ, કયા ગુણોત્તરમાં વાર કે વખત, અને કયા ગુણોત્તર આમાં ખાસ યાદ રાખવાનું. ઉઘરાણી અને સુકવણીનો ગાળો હોય ને એની અંદર આપણે દિવસ, અઠવાડિયા કે મહિના સ્વરૂપે આવે, અને એમાં દેવાદાર અને લેણદાર ગુણોત્તર આવતો. એટલે આ જે હિસાબી ગુણોત્તરો છે કંપની સ્વરૂપમાં, એની રજૂઆત છે અને અલગ અલગ સ્વરૂપે કરવામાં આવે છે. અને આપણે જે તમને કીધું એ ચાર માર્કનો તમારે દાખલો આવશે. અને બીજું એક કે બીજા ભાગમાં આપણે પ્રકરણ 5 જે ચાલુ કર્યું એનું કારણ એ કે શરૂઆતના જે ચેપ્ટર રહ્યા એ તમને સમજાવવા આ મુજબ શક્ય નથી, કેમ કે પહેલું ચેપ્ટર આમનોનું છે, સંપૂર્ણપણે 8 માર્ક્સનો દાખલો આવે. બીજું એ મુજબ છે, ત્રીજું છે કંપનીના વાર્ષિક હિસાબો, ચોથું નાણાકીય પત્રક, એ બધા ચેપ્ટર રહ્યા ને એની અંદર રકમ જ એટલી મોટી આવે કે રકમ લખ્યું હોય ને તો રકમ અડધા બોર્ડ ઉપર તો રકમ થઈ જાય ને પછી દાખલો ગણવાનો આવે. એટલે આમાં પહેલાં જે ટૂંકાને એવા ચેપ્ટર છે ને એના માટે પહેલાં આપણે કહ્યું 5મું ચેપ્ટર લીધું. કેટલું થયું જોવો જોઈએ?